डॉक्टर ભીમરાવ આંબેડકર નો પ્રોજેક્ટ ઓફ રૂપી લઈ અને બનેલી ઘટના કહું. ભારત આઝાદ થયું ને ત્યારે ગાંધીજીને મળવા છ ધોળિયાઓ આવ્યા અને કીધું કે શું કામ તમે આવ્યા છો. ત્યારે એમ કીધું કે અમે રિઝર્વ બેંક બનાવવા માંગીએ છીએ અને આખી એક દુનિયાની મોટા મોટી બેંક હોય જે આખી દુનિયાને લોન આપી શકે, રિઝર્વ બેંકની સ્થાપના કરવા માંગીએ છીએ. તો ઇકોનોમિક્સ ભારતનું કેવું હતું એ જાણવા માંગીએ છીએ. ગાંધીજીએ કીધું કે તમે બાબા સાહેબને મળી લો. ઓલા લોકો નારાજ થઈ ગયા કે અમે તો ગાંધીજીને મળવા આવ્યા છીએ, બાબા સાહેબને હવે સેકન્ડ લાઈન નથી મળવાનું અમારે. તો કે હું બરાબર કહું છું, ઇકોનોમિક્સના જાણકાર બાબા સાહેબ છે. બાબા સાહેબ હામાં બેઠા હતા. હવે વાત શરૂ થાય, સાંભળજો. તેજસભાઈ આઠે આઠ ધોળિયાવે એની સાથે વાત કરી કે ભાઈ અમે રિઝર્વ બેંક બનાવવા માંગીએ છીએ. એટલે હાથમાં જે બુક જોઈ અને બાબા સાહેબ દાંત કાઢ્યા, હિસા. વાય યુ આર લાફિંગ મિસ્ટર બાબા સાહેબ. એટલે કે તમે જે કઈ બુકના ઓથેન્ટિક આધાર ઉપરથી તમે રિઝર્વ બેંક બનાવવા માંગો છો. ત્યારે એક બુક બતાવી કે આ બુક, તો કે એનું નામ વાંચો. તો કે એનું નામ હતું પ્રોજેક્ટ ઓફ રૂપી. કે નીચે શું લખ્યું છે, મિસ્ટર બી આર આંબેડકર. તો કે હું પોતે. લંડન સ્કૂલ નો વિદ્યાર્થી છું અને આ મારો પીએચડી નો પ્રોજેક્ટ છે જેની ઉપર તમે રિઝર્વ બેંક બનાવવા માંગો છો. હવે આને આવી તાકાત વાળી, આવી વિચારશીલ બુદ્ધિશાળી વ્યક્તિને આપણે જો માત્ર દલિત ગણીએ તો સાહેબ આપણે ગાળ દીધી.